રાજકોટના જેતપુર એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો બંધ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હોવાની નોંધાયેલી ફરિયાદમાં પુત્રીએ જ પરિણીત પ્રેમીને પૈસાની જરૂર હોવાથી અને ફરિયાદીની પુત્રીની અન્ય જગાએ કરેલી સગાઈ તોડવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી દાગીના પ્રેમીને આપ્યાનું ખુલતા પોલીસે ચોરાયેલા તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે ચોરીનો અનોખો બનાવ જોઈએ આ રિપોર્ટમાં. જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર કેસરીનંદન સોસાયટીમાં રહેતા રમેશ ગિરી ગોસ્વામીએ ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જૂનાગઢ એક પ્રસંગે ગયા હતા ત્યારે ઘરે તેની પુત્રી પૂનમ એકલી હતી. તેણે ઘરમાં તારો મારી ચાવી ઘર બહાર બૂટ ચંપલના સ્ટેન્ડ પાસે રાખી કામ પર ચાલી ગઈ હતી ત્યારે રમેશ ગિરી પુત્ર અને પત્ની સાથે ઘરે પરત આવતા ઘરનો તમામ સામાન વેર વિખેર હતો અને ઘરમાં રહેલ કબાટ પણ ખુલ્લા હતા. કબાટમાં સુટકેસમાં રાખેલ સોનાના સેટ, ચેન, પેન્ડલ, બિસ્કિટ તેમજ ચાંદીના સાંકરા સહિતના કુલ 5.5 તોલા સોનાના અને 400 ગ્રામ ચાંદીના દાગીના કુલ કિંમત 1,77,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી, જેમાં રૂમમાં રહેલ સુટકેસમાંથી દાગીના ચોરાયા હતા. તે સુટકેસના ચેનના હુક સાથે કોઈ બળ પ્રયોગના નિશાન ન હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતા અને સુટકેસના હુકમાં મારેલ તારું મળતું ન હોવાથી પોલીસે ઘરમાં તેમજ ઘર પાસે ઝીણવટભરી તપાસ કરતા તારું મળી આવ્યું હતું અને તારા પર પણ કોઈ બળ પ્રયોગના નિશાન ન દેખાયા અને તારાની ચાવી પૂનમ પાસે હોય તે ચાવીથી તારું ચેક કરતા સંપૂર્ણપણે ચાલુ બંધ થતું હતું, જેથી પોલીસને પૂનમ પર શંકા જતા તેણીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને ચોરી કબૂલી લીધી. ફરિયાદીની પુત્રીએ પોતાના જ ઘરમાં શા માટે કરી ચોરી અને કોના માટે કરી ચોરી? ફરિયાદીની દીકરી પૂનમને જૂનાગઢ રહેતા તેના પરિણીત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગોસ્વામીને પૈસાની જરૂરિયાત સાથે પૂનમે ચોરી એટલા માટે કરી કે તેની અન્ય જગ્યાએ સગાઈ થઈ હોવાથી ત્યાં તેને પસંદ ન હોવાથી ત્યાં તેનું છૂટું થઈ જાય અને પ્રેમ સંબંધ ટકી રહે, જેથી ચોરીમાં તેનું નામ આવે તો સગાઈ તૂટી જાય, જેથી સાથે જ દાગીના ચોરીને પ્રેમીને આપી દીધા હતા, જેથી પોલીસે પ્રેમી હિમાલયની અટકાયત કરી પૂછપરછ કરતા તેને 30 તોલા દાગીના જૂનાગઢમાં સોનાની દુકાન ધરાવતા જિગ્નેશ પાલાને વેચી દીધેલ હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે પૂનમ, હિમાલય અને સોની જિગ્નેશ પાલાની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દામાલ, જેમાં ઓગારી નાખેલ સોનાનો ઢાળિયો સહિત કુલ 2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ તો ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ પ્રેમિકાના પ્રેમીની પૈસાની જરૂરિયાત તો ન પૂરી થઈ પરંતુ જેલ જરૂરથી મરી છે. સુરેશ ભાલિયા, ચેડેશ ટીવી, જેતપુર.